वेलकम टू डिजिटल अलायंस। डिजिटल अलायंस में आप सौ मित्रों स्वागत है। सौ प्रथम तो मित्रों, जो तमे अपनी आ चेनल डिजिटल अलायंस ने हजू सुधी सब्सक्राइब न करेल हो तो सब्सक्राइब करो विनंती है, तेमज बाजू में दर्शावेल बेल आइकन ने पण प्रेस करजो, जेथी तमने अपनी आ चेनल ना तमाम नोटिफिकेशन सरळताथी मळता रहे। मित्रों, आप सौ जाणो छो तेम अपनी आ चेनल पर विविध सहाय योजना अंगेना विडियो, जमीन मिलकत ने लगता विडियो, तेमज जे खेडूत ने उपयोगी हो एवा विडियो मुकवामां आवे छे। पण आपणी चेनल पर युवा वर्ग व्यूअर्स वधारे छे, तो चूंटणीने लगतो पण एक टॉपिक आपणे शेर करवा जई रह्यो छुं। आवनार दिवસોમાં जिल्ला पंचायत तालुका पंचायतनी चूंटणी योजानार छे, संभवतः नवेम्बर डिसेम्बरमां योजाई शके, पण ए राज्य चूंटणी आयोग नक्की करे ए तारीखे योजाय छे चूंटणी। तो ए चूंटणीने अनुलक्षीने ए नोटिफिकेशन बहार पड़ेलू है, अनामत बिन अनामत बैठक जाहिर थयेल छे। तो तमारा विस्तार में तमारी सीट, तमारी जे तालुका पंचायत की सीट हो, जिला पंचायत की सीट हो, ए कोने फाड़े गई है? महिला अनामत है, एससी अनामत है, एसटी अनामत है, ओबीसी अनामत है कि सामान्य बिन अनामत है? कई बैठक है ये जाणव हो तो तमे आगळनो वीडियो अवश्य जोई लेजो। तो आपणे जोईए तो राज्य चूंटणी आयोग ब्लॉक नंबर 9 छठो माड़ सचिवालय गांधीनगर नु आ नोटिफिकेशन है। तारीख 9/9/2020 नु नोटिफिकेशन है। आखी जिल्लावार एने माहिती आपेली है कि क्या जिल्ला में केटली अनामत हशे अने कई कई बैठक हशे। तो आ आपणे पहला जूनागढ़ जिला जोई लीए। जूनागढ़ जिला पंचायत की अनामत बैठकों वाराफरती फाड़वणी अंगे आदेश आज अगाउ 2015 में थी ए अहीं आपेलू है, नक्की करेली बैठक હવે પછીની બેઠકો કઈ છે એ આગળ અહીં આપેલું છે। આ હવે છે એ જૂનાગઢ જિલ્લા પંચાયતની બેઠકો આ રીતે નક્કી કરેલું છે। કુલ 30 બેઠકો છે, એમાંથી સ્ત્રી 1, અનુસૂચિત જાતિમાં, અનુસૂચિત જાતિમાં સામાન્ય 2 ઉમેદવાર, સામાન્યમાં એ પુરુષ પણ લડી શકે અને સ્ત્રી પણ લડી શકે અનુસૂચિત જાતિની અંદર। ત્યારબાદ અહીં અનુસૂચિત આદિજાતિની વિગત આપેલી છે, એમાં 1 સ્ત્રી અને 0 સામાન્ય। सामाजिक अने शैक्षणिक रीते पछात, सामाजिक अने शैक्षणिक रीते पछात ने गुजरात में एसीबीसी तरीके ओळखवामां आवे छे। अने जे केन्द्र सरकार जे नोटिफिकेशन बहार पाड़े छे एमां ए ओबीसी तरीकेनो पण उल्लेख होय छे, अधर बेकवर्ड क्लास ए लगभग आ सेम समान रीते मळतुं आवे छे। अने सामान्य स्त्री 12 अने बिन अनामत 11। तो आ रीते बैठकोनी फाळवणी करेल छे એ જિલ્લા પંચાયતની બેઠકો છે। ત્યારબાદ અહીં જે તાલુકા પંચાયતની બેઠકો છે એની વિગતો પણ આપેલી છે। તો આ રીતે મતદાર મંડળો આપેલા છે, એની સામે અહીં અનુસૂચિમાં એ આખી વિગત આપેલી છે। તો તમે એક પછી એક પાનું ફેરવતા જશો એટલે આ વિગતો મળતી જશે। આ મેંદરડા બેઠક છે, એમાં કુલ 16 બેઠક છે, જે તાલુકા પંચાયતની એ બેઠકો છે એમાં મેંદરડામાં કુલ 16 બેઠકો છે, એમાં આ રીતે અનામત આવેલી છે। અને એની પણ જે ડિસ્ક્રિપ્શનમાં તમને આખી વિગત મૂકી દઈશ, અથવા તો તમારો જિલ્લો કયો છે એની વિગત પણ હું મૂકી દઈશ। આ મેંદરડા વિશે છે ડિટેલમાં આપેલું છે, જે બેઠકો આપેલી છે કુલ 16, એ કઈ કઈ બેઠકો છે? અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ સ્ત્રી, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ બિન અનામત સામાન્ય। તો આ રીતે આ તાલુકાની ફાળવેલી છે। તો આ નોટિફિકેશન છે એ જૂનાગઢ જિલ્લા પૂરતું છે, અને તમારે જે જિલ્લો હોય એની કોમેન્ટ કરજો, જેથી તમારા જિલ્લાનું નોટિફિકેશન તમને હું એની લિંક મોકલીશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો। અને તમે ચૂંટણી બાબતે કોઈ પણ માહિતી મેળવવા માગતા હોય, આ ચૂંટણી હોય અથવા તો કોઈ પણ આવનાર ચૂંટણી હોય, આ હાલ આવનાર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી છે અને એના પછી ક્યારે ચૂંટણી આવે તો એની માહિતી મેળવવા માગતા હોય તો પણ તમે કોમેન્ટ કરી શકશો। અને ચૂંટણી અંગેના વિડીયો બનાવવા માગતા હોય, તમને એવું એ થતું હોય કે ચૂંટણી અંગે આપણે કંઈક જાણવું છે, તો પણ તમે એ કોમેન્ટ કરજો, જેથી ચૂંટણી અંગેના જે વિડીયો હું એ અપલોડ કરી દઈશ। તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, આપનો જે જિલ્લો હોય, તાલુકો હોય, એ તાલુકાની કોમેન્ટ કરજો, હું તમને તમારા વિસ્તારને લગતું નોટિફિકેશન પણ એ અપલોડ કરી દઈશ, મૂકી દઈશ, લિંક આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો। તો આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો। આભાર।